कांग्रेस માટે ચોરી છે અલ્ટિમેટલી કોંગ્રેસ માટે કામ કર્યું છે કોંગ્રેસ રોજાનાનો બહુ સારી રીતે જવાબ આપે છે મારે સૌથી પહેલા એક પોઈન્ટ કે વિશે પંકજભાઈને ખાસ અમને તો ખબર છે પણ તમે નાક ખબર એટલે કદાચ કહો છો તમે તો આઈટી સેલના વડા છો રાઈટ તમારા બીજેપીના રાઈટ ને રાઈટ બાય ડિફોલ્ટ જે બી નેતાઓ ટ્વીટ કરે છે એ નેતાઓ નથી કરતા ઇટ ઇઝ બટ નેચરલ કે એ લોકોના માણસો એ લોકોની ટીમ ટ્વીટ કરે છે કદાચ પૂછો એટલે ફક્ત રાહુલ ગાંધી માટે કે પછી બધા માટે હું કહું છું કારણ કે જ્યારે તમે જોજો ઘણીવાર જ્યારે ગવર્નમેન્ટમાંથી ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈ બી ગવર્નમેન્ટ ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈ બી પાર્ટી પહેલાથી જ્યારે એ લોકોને એ કરાવવું હોય શું કહેવાય પેલું આગળ વધે શું કે એને ટ્રેન્ડિંગ કરાવવું હોય તો ત્યારે એ બધા એક્સેલ શીટો બની જાય છે બહાર આવી છે એકની 10 વાર બહાર આવી છે કે ભાઈ એને બધા પછી એ આગ બંધ કરીને કોપી પેસ્ટ કરીને ટ્રેન્ડિંગ કરાવે જે બધા નેતા હોય અગર લેટેસ્ટ છે કે અત્યારે અગર ગવર્નમેન્ટની વાત करे मोदी साहब ने तो मोदी साहब के लॉन्च करो એટલે બધા વાહ 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 ચાલુ છે દેખ હમણા અમિતભાઈ સાહેબ રુદનદાસ હમણા અમિતભાઈ સાહેબ કહ્યું છે ને કે ભ્રષ્ટ સરકાર છે યદુરપ્પાની મારે પોલિટિક્સ નહીં મારે કોઈ પાર્ટીની સાઈડ મારે પાર્ટીની સાઈડ નથી લેવી મારે કેવું છે બંને પાર્ટીઓને ખબર છે ને કેવું છે કે તમે એવું નહીં કહી શકો કે ભાઈ એ લોકો નથી કરતા એ લોકો કરે છે ને બીજા નથી કરતા એ બીજા કરે છે ને એ લોકો નથી કરતા એ મને બતાઈ દેવા દો બરો એક પોઈન્ટ આધાર કાર્ડના લીકેજની વાત કરું સાહેબ આધાર કાર્ડનો ડેટા લીક થયો છે શું લીક નથી થયું એ કહી દો બાયોમેટ્રિક્સ લીક નથી થયા કારણ કે બાયોમેટ્રિક્સ બેકએન્ડમાં પડ્યા હોય જે ક્રોસ ચેક થતા હોય જ્યારે ડેટા સીડિંગ થતો હોય ત્યારે બધે ડેટા ફરતો હોય ને એ સીડિંગ ડેટા લીક થઈ શકે છે અને ઇટ ઇઝ ઓન રેકોર્ડ અને કાલે જ હું નામ ભૂલી ગઈ સાહેબનું જોઈશ તો અત્યારે ખબર પડશે કે જે આધારના કોઈક સર છે એ પોતાનું બાયોમેટ્રિક્સ એમને લોક રાખ્યું છે એટલે એમને 8, 10, 25 વાર જ્યારે 29 ટાઈમ્સ એમને બાયોમેટ્રિક્સ ટ્રાય કર્યું ને એ ફેલ ગયું કારણ કે એમનું કંઈક લોક કર્યું છે એટલે એમને પોતાને બી ભરોસો નથી એટલે કંઈક વધારે લોકમાં પડ્યું છે એનો મતલબ કે આધારનો ડેટા લીક થાય છે ખાલી બાયોમેટ્રિક્સ લીક નથી થયા જી પંકજભાઈ હવે જવાબ આપો કે રોજ કોઈને કોઈ આમાં